કચ્છના અરબી સમુદ્રમાં ડ્રગ્સ પકડાયું, ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મોટું ઓપરેશન, 200 કરોડની કિંમતનું 40 કિલો ડ્રગ્સ ઝડપાયું, સાથે ડ્રગ્સની સાથે 6 પાકિસ્તાનીઓ પણ ઝડપાયા છે. જખો પાસેથી મદદરીએ ફરી એકવાર ડ્રગ્સ પકડાવવાનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે. રૂપિયા 200 કરોડનું હેરોઇન ઝડપાયું છે. ગુજરાત પોલીસ એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ અને ઇન્ડિયન કોસ્ટગાર્ડના જોઈન્ટ ઓપરેશન દ્વારા અરબી સમુદ્રમાં પાકિસ્તાની બોટને પકડી પાડવામાં આવી, જેમાંથી 40 કિલોગ્રામ હેરોઇન જપ્ત કરવામાં આવ્યું છે. ગુજરાત એટીએસ અને ભારતીય તટરક્ષક દળ દ્વારા ગઈકાલે મધરાત્રે જખો પાસેથી દરિયામાં દરોડો પાડી ભારતીય સમુદ્રી સીમમાં આવેલા પાકિસ્તાની બોટને પકડી લેવામાં આવ્યું છે. અલ તૈયસા નામની બોટની તપાસ કરતા તેમાંથી રૂપિયા 200 કરોડનું 40 કિલોગ્રામ હેરોઇન મળી આવ્યું છે. અલ તૈયસ મદદરીએ પકડાયેલી આ બોટ છે અને આ બોટને આજે સવારે જખો બંદર લઈ આવવામાં આવી હતી. સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ આ ડ્રગ્સ કન્સાઇનમેન્ટ પંજાબની જેલમાં બેઠેલા નાઇજીરિયન વ્યક્તિએ મંગાવ્યું છે. કપૂરથલા જેલમાં રહેલા નાઇજીરિયન મૂળના વ્યક્તિએ કરાચીના અબ્દુલ્લા નામના વ્યક્તિ સાથે સંપર્કમાં રહી આ જથ્થો મંગાવ્યો હતો. અબ્દુલ્લાએ ભારત સુધી ડ્રગ્સનો જથ્થો પહોંચાડવા માછીમારોને તૈયાર કર્યા હતા. ભારતમાંથી જંગી અને સરતાજ નામના લોકોએ આ જથ્થો મધદરિયે મેળવવાનો હતો, જેને લઈને આ 200 કરોડનું કિંમતનું 40 કિલો ડ્રગ્સ